હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વિવાન ઓલ ઇન વનમાં. આજે હું તમને એક ફૂડ રેસિપી શીખડાવવા જઈ રહી છું. એનું નામ છે સેન્ડવિચ ઢોકળા. જનરલી ઇડલી ખાઈને બોર થઈ ગયા હોય તો ઢોકળા શીખીએ. ઢોકળા માટે મેં સેમ ઇડલીનું જ બેટર લીધેલ છે. મેં અહીંયા 3 વાટકા ચોખા અને 1 વાટકા અડદની દાળ લીધેલી છે અને તેને હૂંફાળા એવા ગરમ પાણી અને છાશથી ઢીલું એવું બેટર બનાવેલું છે કે જેને હું ઓવરનાઇટ રાખીશ કે જેથી કરીને એમાં આથો સરસ આવી જાય. જેમ આથો આવે એમ આપણી ઇડલી અથવા તો આપણા સેન્ડવિચ ઢોકળા બહુ જ ફાઇન બનશે. આવી રીતની પેસ્ટ મેં અહીંયા કરેલી છે કે જે ડબ્બો બંધ કરી અને હું ઓવરનાઇટ રાખી દઈશ. જોઈએ આથો કેવો આવ્યો છે. આથો બહુ જ સરસ આવ્યો છે અને ખટાસ પણ આવેલી છે. સ્મેલ જ કહી દે છે કે એકદમ ખાટું ખાટું આથો આવેલો છે. હું બતાવું છું અહીંયા કે કેવો આથો છે. આમાંથી બનતા સેન્ડવિચ ઢોકળા એકદમ સોફ્ટ થશે કારણ કે આથો ખૂબ જ સરસ આવેલ છે. સેન્ડવિચ ઢોકળાની સેન્ડવિચ એટલે કે વચ્ચેની ચટણી માટે મેં અહીંયા મરચાં, લીંબુ, ધાણા ભાજી, માંડવીના બી એટલે કે સિંગદાણા અને મીઠું લીધેલ છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા ગળાશ એટલે કે શુગર ક્યાંય પણ એડ કરેલી નથી. આપણે આ બધી વસ્તુની ચટણી બનાવવા માટે એક જારમાં લઈ લેશું અને એને ક્રશ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, હવે આપણે આ ચટણીને મિક્સરમાં ક્રશ કરી લીધી છે. આવી દેખાવે થાય છે. જો તમને થોડી કેવી પણ જાડી લાગે તો તમે એમાં પાણી નાખી શકો. આપણે બનાવેલ બેટરમાં મેં થોડુંક પાણી, મીઠું અને સાજીના ફૂલ નાખેલા છે. એક જ બેટરમાંથી હું અલગ અલગ 3 વાટકી ભરું છું, 2 સરખા પ્રમાણની અને 1 ઓછી. ફ્રેન્ડ્સ, ઘણા લોકો સેન્ડવિચ ઢોકળામાં લીલી ચટણી ડાયરેક્ટ પાથરી દેતા હોય છે, પણ એવું જરાય નથી કરવાનું. તમે લીલી ચટણી એમને પાથરી દેશો તો એ ઢંકાઈ જશે. તમે ઇડલીના બેટરમાં જ એ ચટણી મિક્સ કરશો એટલે એ ફૂલશે અને લીલો ભાગ વ્યવસ્થિત દેખાશે. આ એક ટીપ પણ ગણી શકાય. મેં પ્રી હીટ કરેલું ઢોકળિયું છે કે જે ગરમ થઈ ગયું છે કે નહીં એ આ રીત છે. જોઈ લ્યો તમે. ફર્સ્ટ મેં પહેલું જે હતું વાટકી એને આછી એવી પાથરી લીધી છે. ફ્રેન્ડ્સ, પૂરેપૂરી ઇડલી નથી થવા દેવાની. 5 થી 7 મિનિટમાં ચેક કરી લેવાનું કે આપણું પહેલું લેયર થઈ ગયું છે કે નહીં. હવે હું ચેક કરવા માટે ચાકા અથવા તો કાંટા ચમચીનો યુઝ કરું છું. અહીંયા મેં ચાકુ લીધેલું છે. જોઈએ આપણી ઇડલી થઈ છે કે નહીં. પહેલું લેયર યસ થઈ ગયું છે. હવે એના ઉપર હું બહાર લઈને બીજું લેયર પાથરીશ. બીજું લેયર એટલે કે અહીંયા હું ગ્રીન ચટણીવાળું જે બેટર આપણે તૈયાર કરેલું છે એ પૂરેપૂરું પાથરી દઉં છું. હવે એ સેમ લેયરને હું ઢોકળિયામાં મૂકી દઉં છું. હવે અગેન ચેક કરી અને અહીંયા બીજું લેયર મેં એની ઉપર પાથરી દીધું છે કે જેથી કરીને આપણે કટ કરશું ત્યારે 3 લેયર બહુ જ સરસ દેખાય છે. ઓકે, મારા 3 લેયર બહુ જ સરસ થઈ ગયા છે. હવે 5 મિનિટ હું રેસ્ટ આપીશ એને ઢોકળિયાને અને સાઈડમાં હું વઘાર તૈયાર કરી લઈશ. વઘારમાં મેં 1 ચમચી તેલ લીધેલું છે. મેં એમાં રાઈ, લીમડો, મરચું, તમે જો બીજી કોઈ વસ્તુ પસંદ હોય તો એ પણ એમાં એડ કરી શકો છો. હવે આપણે સેન્ડવિચ ઢોકળાને સાઈડમાં કટ કરી અને તૈયાર થયેલો વઘાર એના પર પોર કરશું, છાંટી દઈશું. સો ફ્રેન્ડ્સ, આવા લાગશે આપણા તૈયાર થયેલા સેન્ડવિચ ઢોકળા. મેં આ ઢોકળા સાથે ઇડલીની ચટણી અને સંભાર લીધા છે. થેન્ક યુ ગાઈઝ.